કોરોના મહામારીને ધ્યાને લઈ શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી. શાળામાં યોજાતા અનેક કાર્યક્રમો પણ મોકૂફ રખાયા હતા. હવે દેશમાં કોરોનાનું સંકટ થોડું હળવું થતાં ફરી સ્કૂલ કોલેજો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે અને બાળકોના યોજાતા અનેક કાર્યક્રમો પણ ફરી શરૂ થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ખાતે એક ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોએ અનેક કલાકૃતિઓ, પવન ચક્કી, સોલાર સિસ્ટમ તેમજ જ્વાળામુખી જેવી અનેક પ્રવૃત્તિઓ કરી હતી. આવી બધી ઘણી જાત જાતની કૃતિઓ બનાવવા બદલ તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરાયા હતા, તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પર આવેલા વિજેતા બાળકોને શિલ્ડ અને ઇનામો આપવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ પલ્લવીબેન વ્યાસ. ભગવત શિક્ષણ અને સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં હું પ્રધાનાચાર્યનું દાયિત્વ વહન કરી રહી છું. વિજ્ઞાન દિવસ નિમિત્તે આજે અમારા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળાનું એક સુંદર આયોજન કરેલું છે. એની અંદર બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે અલગ અલગ કૃતિઓ કરેલી છે. હા, એની અંદર સોલાર સિસ્ટમ છે, પવનચક્કી છે, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ એણે કરેલી છે. આ સિવાય અમારા વિદ્યાલયની અંદર વર્ષ દરમિયાન ખૂબ જ સુંદર બીજી પ્રવૃત્તિઓ પણ થાય છે. અત્યારે આપણે, તમને ખબર છે કે ભારતમાં, પૂરા વિશ્વ ભારતની અંદર અમૃત મહોત્સવનું આયોજન કરેલું છે, જેમાં અલગ અલગ વસ્તુઓ બને છે. હવે અમારે આ વિદ્યાલયની અંદર ભાષા દિવસની ઉજવણી થયેલી છે, ક્વિઝ કોન્ટેસ્ટ થયેલો છે, આવી અલગ અલગ ઘણી પ્રવૃત્તિઓ થાય છે. અને આજે જે વિદ્યાર્થીઓએ આ બધી પ્રવૃત્તિઓમાં નંબર લીધેલા છે એનું શિલ્ડનું આયોજન પણ કરેલું છે અમે, અને આજે એ શિલ્ડ વિતરણ પણ કરીશું. આ વિજ્ઞાન મેળાની અંદર જે પણ વિદ્યાર્થીઓ ભાગ લીધા છે એ બધાને પ્રોત્સાહન ઇનામ પણ આપીશું અને 1-3 નંબર પણ આપીશું. હવે 1-3 નંબર જે આવશે એને ઇનામ પણ આપીશું. આવી રીતના અમારા વિદ્યાલયમાં ખૂબ સુંદર આયોજન થાય છે. નમસ્તે, મારું નામ છે દ્રષ્ટિ રાઠોડ. મારી સ્કૂલનું નામ છે શ્રી સરસ્વતી શિશુ મંદિર. હું ધોરણ 6 ભણું છું. આજે અમારી સ્કૂલમાં વિજ્ઞાન દિવસ છે એટલે વિજ્ઞાન દિવસનું આયોજન રાખ્યું છે અને આજે અમારા ઘણા બાળકોએ કૃતિ પણ બનાવી છે. તે કૃતિ અમારા શિક્ષકો, મારા પ્રાધાનાચાર્ય અને વિદ્યાર્થીઓએ પણ અમે એમાં બધું જ કર્યું હતું અને શિક્ષકનો ઘણો સાથ દેવાથી અમને ઘણું બધું આવડ્યું છે. જેમ કે કોઈ બાળકોએ જ્વાળામુખી બનાવ્યું, કોઈ બાળકોએ સોલાર સિસ્ટમ બનાવી, કોઈ બાળકોએ પવનચક્કી બનાવ્યું, આવું બધું બનાવ્યું છે. જો તમને અમારો આ વિજ્ઞાન દિવસ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરો. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.